મારા વાળા મિત્રો, સ્વાગત કરું બધાનું આપણી ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર. તો મિત્રો, આજે આપણે ન્યૂ સ્ટાઇલની અંદર એક જબરદસ્ત છે એક વિડીયો ટીમ લઈને આગળ તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો. એક આવો ફોટો આપણે બનાવી અને તમારો આખો વિડીયો તો આપણે બનાવતા શીખવાડશું જે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર. તો મિત્રો, આજનો જે વિડીયો છે તમારા છે ને આખો થોડોક ધ્યાનથી જોવો પડશે, કારણ કે જે આ ફોટો છે ને તે પણ આપણે બનાવવાનો છે ને ત્યાર પછી આપણો આખો વિડીયો કહે મિત્રો કમ્પ્લીટ થશે. કરી રીતે ફોટો બનાવશો તે પણ હું તમને આગળ બતાવીશ. તો તેના માટે તમારો વિડીયોને થોડોક ધ્યાનથી જોઈ લેવાનો છે એટલે તમને છે આવો વિડીયો બનાવવાની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. તો મિત્રો, કોઈ પણ જો આપણી ચેનલની અંદર નવા હોય તો અલ્પેશ ક્રિએશન ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. અને તમને જો આપણે બનાવવાની રીત પસંદ આવે તો નીચે કમેન્ટ કરી જણાવજો તમને વિડીયો કેવો લાગે છે, અને તમારા ફ્રેન્ડ મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો. તો મિત્રો, આનો જે ફૂલ ડેમો છે તમારે જોવો તો ટેલિગ્રામની અંદર મળશે. તો ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને ડેમોની લિંક પણ તમે ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. ત્યાં ક્લિક કરી ત્યાં ફૂલ ડેમો ફૂલ સોંગ સાથે છે તે જોઈ શકશો. મિત્રો, તમે ડેમોની અંદર જે વિડીયો જોયો ઠીક છે તેના માટે તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો છે, જેની અંદર આપણે ફોટો પણ બનાવીશું અને એક આખો વિડીયો કમ્પ્લીટ કરીશું મિત્રો ઠીક છે. તો આ ફૂલ પ્રોજેક્ટને એડ કરવા માટે આપણે જે લિંક આપેલી છે તેના માટે તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ગૂગલની અંદર મિત્રો ખોલીને આવજે ઠીક છે. આજે ગૂગલની અંદર છે ખોલીને આવજે, તમને ઉપર લખેલું જોવા મળશે અલ્પેશ ક્રિએશન, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ઠીક છે. પહેલી જે છે આના ઉપર અલ્પેશ ક્રિએશન લખ્યું, આના ઉપર ક્લિક કરી એના તમને એક છે સર્ચનું આયકન દેખાય છે મિત્રો ઠીક છે. એનું કોઈ કીબોર્ડનું આયકન દેખાયું છે, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જો તમે સર્ચ પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા કોઈ 002 લખી દેવાના ઠીક છે. 002 લખી અને તમારે સર્ચનું જે આયકન છે આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું મિત્રો ઠીક છે. આ 002 લખી અને તમારે સર્ચ કરી દેવાનું રહેશે. જો તમે સર્ચ કરશો એટલે જે યુટ્યુબનું જે થંબનેલ હતી તે તમને અહીંયા આગળ દેખાય છે મિત્રો ઠીક છે. આ રીતે તમારી સામે થંબનેલ ઓપન થઈને આવશે, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જો તમે આ ફોટા ઉપર ક્લિક કરશો એટલે આ જે એક પોસ્ટ છે મિત્રો ખુલીને આવશે ઠીક છે. જો પોસ્ટ ખુલીને આવી જાય તો તમારે ત્યાં થોડુંક નીચે વી જવાનું રહેશે ઠીક છે. અહીંયા થોડુંક લોડિંગ થઈ રહ્યું છે એટલે આપણે પોસ્ટ છે તો ખુલીને આવી દીધું છે ઠીક છે. તો આ પ્રમાણે તમારે પણ આ થોડુંક લોડિંગ લઈ શકે ઠીક છે. આ પ્રમાણે પેજ ખુલીને આપણું મિત્રો આવી ગયું છે. આ રીતે ઓપનની તરફ ખેંચી લેવાનું છે. અહીંયા આગળ તમને 10 સેકન્ડનો નાનો ટાઈમર દેખાય છે, ટાઈમર પૂરો થશે એટલે અહીંયા આગળ તમને મોટા અક્ષર અલાઇટ મોશન પ્રોજેક્ટ લખેલું આવશે, તેના પર તમે ક્લિક કરશો ડાયરેક્ટ અલાઇટ મોશનની અંદર છે આપણો પ્રોજેક્ટ એડ થઈને મિત્રો આવે છે ઠીક છે. અહીંયા જો લખ્યું છે 2 સેકન્ડ, અહીંયા જો લખેલું આવી ગયું અલાઇટ મોશન પ્રોજેક્ટ, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. જો તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈ છે અલાઇટ મોશનની અંદર ઠીક છે. તો બીજી કાંઈ પણ પ્રોબ્લેમ આવે અલર્ટ મોશનની અંદર તમે કમેન્ટ કરજો, આપણે કોશિશ કરીશું તેને સોલ્વ કરવાની મિત્રો ઠીક છે. આ રીતે તમારો પ્રોજેક્ટ છે મિત્રો અહીંયા આગળ એડ થઈને આવશે. તમારે ઇનપુટ પર ક્લિક કરી દેવું એટલે તમારો પ્રોજેક્ટ છે તે અહીંયા આગળ એડ થઈ જશે મિત્રો ઠીક છે. અહીંથી તમારે શું અત્યારે આપણે પ્રોજેક્ટ એડ કરીને રાખેલો છે, આ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લઈશું ઠીક છે. આ રીતે આપણો પ્રોજેક્ટ છે તો ઓપન થઈને મિત્રો આવશે. તો પ્રોજેક્ટની અંદર તમને બધું મટીરિયલ મળી જશે ઠીક છે. આપણે જે ફોટો બનાવવાના છે તે પણ આ પ્રોજેક્ટની અંદર થઈને બનાવીશું ઠીક છે. તો તેના માટે તમારે શું કોન્સેપ્ટ થોડા સ્ક્રીનશોટ લેવાના રહેશે તમારા ટેલિગ્રામની અંદરથી. જેમ કે આપણે અહીંયા આગળ જોશું કે લખ્યું છે આપણે પ્રોફાઇલનું અહીંયા જે નીચે લખેલું આવશે તે અહીંયા આગળ જ્યાં લખેલું આવ્યું તે ઉપર જે આઈડીનું નામ લખેલું હોય આપણે તે, તો આ બધા સ્ક્રીનશોટ તમે કરી દેલા છે તે આપીશું. તો તેના માટે તમારે શું કરશું ઇન્સ્ટાગ્રામ તમારું જે કંઈ પણ હોય તેને ઓપન કરી લેવાનું છે ઠીક છે. જે પણ તમારી આઈડી હોય તેને ઓપન કરી લેવાનું, ઓપન કરશો એટલે ઠીક છે. જો બ્લેકમાં હોય છે તમારે તો તમારે નહીં, જો આવી રીતે વ્હાઇટ હોય તો તમારે બ્લેક પહેલાં કરવું પડશે ઠીક છે. જે બેકગ્રાઉન્ડ છે કલર તેનો બ્લેક બેકગ્રાઉન્ડ કરવો પડશે. તો તેના માટે તમારે શું કરશું જે આ પ્રોફાઇલનું આઇકન છે આના ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે ઉપર 3 લાઇનમાં આવી જવું છે ઠીક છે. આ 3 લાઇન ઉપર ક્લિક કરશો એટલે ત્યાં આગળ તમને એક ઓપ્શન મળશે મિત્રો ઠીક છે સેટિંગનું. આ સેટિંગના બટન ઉપર ક્લિક કરી દેવું છે. ત્યાંથી તમે ક્લિક કરશો નીચે આવી જવાનું. તમે નીચે અહીંયા જોઈએ લખ્યું છે થીમ. આ થીમ છે આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન આવશે ડાર્કનો. આ ડાર્ક ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાં ક્લિક કરશો આવી રીતે બ્લેક આવી જશે ઠીક છે. બ્લેક આવી જાય એટલે તમારે અહીંથી બ્લેક આવી જવું છે આવી રીતે ઠીક છે. પાછું અહીંયાથી આ પ્રોફાઇલની અંદર આવી જવું છે. આ જે આપણું પ્રોફાઇલ દેખાડી છે આ રીતે તમારે આવી જવું છે. જો મિત્રો છે બધા ઇન્સ્ટાગ્રામનો યુઝ તો કરે છે તો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણે આવી અલ્પેશ ક્રિએશન જ છે. તો આને પણ તમે મિત્રો ફોલો કરી લેજો ઠીક છે. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયેલા છે તમે પણ જોડાઈ દેજો. તો મિત્રો અહીંયાથી તમારે સ્ક્રીનશોટ લેવાના છે. તેના માટે તમારે જે પણ ફોનની સિસ્ટમ હોય તે પ્રમાણે તમારે સ્ક્રીનશોટ લેવાના છે. અહીંયાથી આપણે આના પર ક્લિક કરશું એટલે ઉપર લખેલું છે અલ્પેશ ક્રિએશન આટલું આપણે સિલેક્ટ કરી લઈશું ઠીક છે. આટલી લાઈન કરી અહીંયાથી તમારે આને સેવ કરી દેવાનું રહેશે મિત્રો ઠીક છે. આ રીતે તમારે અહીંથી અલ્પેશ ક્રિએશન લખ્યું છે એને તમે સેવના બટન પર ક્લિક કરી સેવ કરી દેવાનું છે. ત્યાર પછી તમારે એક બીજો સ્ક્રીનશોટ લેવાનો છે. નીચેનું જે આટલું લખેલું છે નીચે આજે લખેલું છે આના ઉપર તમારે આવી રીતે
કરી અને અહીંથી તમે આનો એક કરીને શોર્ટ લઈ લેવાનું. ઠીક છે, અહીંથી તમે ડેશબોર્ડમાં જે પણ લખેલું હોય એટલું તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. ઠીક છે, એટલું સિલેક્ટ કરી આને પણ તમારે સેવ કરી દેવાનું છે. ત્યાર પછી તમારે પાછું અલાઇટ મોશનના પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. અહીંયા આગળ આવશો એટલે તમે જોઈ શકો અહીંયા આગળ તમને બે પીએનજી તમને દેખાય છે. ઉપર જે આપણે પ્રોફાઇલવાળું છે, ઠીક છે, આ જે વચ્ચેનું જે આ લખેલું બધું આવી રહ્યું છે ત્યાં તે ફોટો તમને અહીંયા આગળ દેખાઈ રહ્યો છે. આના પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કરી અહીંથી કલરની ફિલ્મમાં આવી જવાનું. તમારે નીચે જે સ્ક્રીનશોટ લખ્યું છે આના પર ક્લિક કરી દેવાનું છે. હવે જે તમે પ્રોફાઇલવાળો જે સ્ક્રીનશોટ લીધો તે સ્ક્રીનશોટ તમારે અહીંયા આગળ એડ કરવાનું રહેશે. ઠીક છે, તો સ્ક્રીનશોટ તમે એડ કરી અહીં પ્લસના આઇકન પર ક્લિક કરશો એટલે તમારા નામવાળો જે સ્ક્રીનશોટ છે ત્યાં આગળ એડ થઈ જશે. ઠીક છે, તો તે જ રીતે ઉપર જે આપણું આઈડીનું નામ લખેલું છે અલ્પેશ ક્રિએશન તેને ચેન્જ કરવા માટે અહીંયા આગળ આ પીએનજી દેખાઈ રહ્યું છે સ્ક્રીનશોટવાળું. આના પર ક્લિક કરી જેમ જ તે કલર ફિલ્મ આવી જવાનું છે. આ જે લાઇન છે સ્ક્રીનશોટ લખેલું આના પર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયા આગળ આપણે જે ઉપલી જે લાઇન છે ને પાતળી એવી તે તમારે સિલેક્ટ કરી લેવાનું. ઠીક છે, અત્યારે આપણી પાસે ફોટો નથી લેતો આપણે અહીંયા આગળ એડ નથી કરવાનું. ઠીક છે, તો પહેલાંથી તમારે આવી રીતે એ બે ફોટા ચેન્જ કરી દેવાના છે. ત્યાર પછી હવે તમારે અહીંયા આગળ તમારો ફોટો એડ કરવાનો. ઠીક છે, જો આવી રીતે તમે કોઈ પણ બેઠા હોય તેવો ફોટો ના હોય તો પણ ચાલે, આખો ઊભો ફોટો હોય તો પણ તમે અહીંયા આગળ એડ કરી શકો. કઈ રીતે? અહીંયા આગળ તમને જે પીએનજી દેખાડ્યું છે આ ફોટાનું આના પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે. આ જે લાઇન લખેલી આવી, ઠીક છે, આના પર ક્લિક કરી દેવાનું છે. આવી રીતે તમે ગેલેરી ઓપન થઈને આવશે. હવે તમારે શું ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું કોઈ પણ તમારું પિન જે હોય તેને તમે આગળ એડ કરી શકશો. ઠીક છે, તો અહીંથી આપણે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા ઘણા બધા પિન જે આપણી પાસે છે. તો તમારે પણ આવું બનાવતા શીખવું હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળશે. બે ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું તે જોઈ તમે શીખી શકશો. ઠીક છે, અહીંથી આપણે ફોટો લઈ લીધો. જો તમે આ ફોટો આપણે બેઠા હોય ખુરશી ઉપર તેવો નથી, આ જ ફોટો આપણે ઊભો ફોટો એડ કરીને તમને બતાવી છે. ઠીક છે, આ રીતે આપણો ફોટો એંગલ આવી ગયો છે. ઠીક છે, તો બ્લે સ્ક્રીન થાય છે આપણે ઉપર, તો તેના માટે શું કરશું આપણે અહીંયાથી જે આ બ્લે સ્ક્રીનવાળું છે તેને થોડીક વાર બંધ કરી દઈએ છે. ઠીક છે, અહીંથી ઉપર પણ એક બ્લે સ્ક્રીનવાળું છે. ઠીક છે, આ જે રેડિશ લખ્યું છે આની સામે એક આંખનું આઇકન છે, આના પર ક્લિક કરી એટલે આપણે હવે ફોટા પર ક્લિક કરીશું એટલે જે બ્લે સ્ક્રીન થાય તે નહીં થાય. જોશું આ પ્રમાણે આપણો ફોટો એંગલ આવી ગયો છે. હવે ફોટાને આપણે શેડ કરવાનો. ઠીક છે, અહીંથી આપણે નાનો કરી દીધો અને અહીંયાથી આપણે આ પ્રમાણે ફોટો એંગલ લઈ લઈશું. ઠીક છે, તમે પણ તમારો ફોટો છે તેને આ રીતે મેં આગળ ચેટ કરી શકો. ઠીક છે, અહીંથી આપણે આપણો ફોટો એડ કરી દો છે. ઠીક છે, આ પ્રમાણે તમારો કોઈ પણ ફોટો અહીંયા તમે એડ કરી શકો. ત્યાર પછી તમે અહીંયા આગળ એક તમને ફોટો દેખાય છે આને ચેન્જ કરવા માટે. અહીંથી તમારે કલર જો આ લાઇન છે ફોટાવાળી આના પર ક્લિક કરવાનું. કલરની ફિલ લખેલું ઓપ્શન આવશે આમાં ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી આ લાઇન આવશે આના પર ક્લિક કરવાનું છે. હવે તમે અહીંયા આગળ તમારો નોર્મલ ફોટો લેવાનો છે. જે પણ તમારી પાસે નોર્મલ ફોટો હોય તે તમે ડાયરેક્ટ અહીંયા આગળ એડ કરી શકો. અહીંથી આપણે ફોટા પર ક્લિક કરી પ્લસ નાઇક પર ક્લિક કરીશું એટલે તે ફોટો આપણે અહીંયા આગળ એડ થઈને આવી જશે. ઠીક છે, ત્યાર પછી મેં જોઈશું કે અહીંયા આગળ આપણે નીચે આપણો લોગો એડ કર્યો છે. આને તમારે રિમૂવ કરવું હોય તો પણ તમે કરી શકશો. તેની લેયર પણ તમને અહીંયા આગળ જોવા મળી જશે. ઠીક છે, જે લોગોવાળી લેયર છે તેને આગળ એક આંખનું આઇકન છે તેને બંધ કરવાનું રહેશે. આ જે લોગો છે આની સામે આંખનું આઇકન છે આને તમારે બંધ કરી દેવાનું. આ રીતે આપણો લોગો અહીંથી રિમૂવ થાય છે. મળી ત્યાર પછી આપણે જે પણ આંખનું આઇકન બંધ કરેલા છે. ઠીક છે, આ એક અહીંયા આગળ રેડિયસ બંધ કર્યું છે અને એક અહીંયા આગળ આ બેને તમારે શરૂ કરી દેવાના. ત્યાર પછી તમારે વિડીયોને સેવ કરવા માટે આ શેરના આઇકન પર ક્લિક કરી દેવાનું. કોઈ પણ MP4નો પ્રોબ્લેમ આવે તો વિડીયો લખ્યું છે આના પર ક્લિક કરી. ઠીક છે, અહીંથી તમારે 540ની અંદર એક્સપોર્ટ કરી દેવાનું છે. એ તમારો વિડીયો એક્સપોર્ટ થઈ છે, તમારી જે MP4ની એરર છે તે તમારે રિમૂવ થઈ છે. ઠીક છે, ત્યાર પછી તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો વિડીયો સેવ થઈને આવે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો, શેર કરજો, વધારે આ વિડીયો જો મળે ચેનલ સબસ્ક્રાઈબ કરી શેર સાથે જોડાઈ દેજો.